વંથલી તાલુકાના આખા ગામે લાંબા સમયથી પદ્મીને લઈ વિવાદ ચાલી રહ્યો હતો, જેને લઈ માપણી બાદ 36 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. આખરી કાર્યવાહીના ભાગરૂપે ગ્રામ પંચાયત, વહીવટી તંત્ર, પોલીસની હાજરી વચ્ચે પેશકદમી હટાવવા 2 દિવસથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં પેશકદમી હટાવવા 75% જેવી કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ સંદર્ભે આખા ગ્રામ પંચાયત સરપંચ પ્રતિનિધિ સુલેમાનભાઈએ વંથલી તાલુકા વિકાસ અધિકારી દ્વારા ચૂંટણી આચાર સંહિતા લાગુ થવાની હોય તેવું કારણ ધરતા 25% જેવી પેશકદમી હટાવવા કાર્યવાહી બંધ કરાઈ હોવાનું જણાવી, અગાઉ નક્કી થયેલા પ્રજાલક્ષી કામોમાં આચાર સંહિતા લાગુ પડતી હોતી નથી તે કયા કારણોસર કામ બંધ રાખવામાં આવ્યું અને હવે બાકી રહેતી પેશકદમી ક્યારે દૂર કરવામાં આવશે તેવા સવાલો કર્યા હતા. આચાર સંહિતા લાંબો સમય ચાલતી હોય, જો સંપૂર્ણ પેશકદમી હટાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં ફરી પેશકદમી થવાની સંભાવના રહેલી હોય તેવું કહી બાકી રહેતી પેશકદમી તાત્કાલિક હટાવવા માંગ કરી હતી. આ કાર્યવાહીમાં 36 પેશકદમી કરનાર આસામીઓ પૈકી 3 ગ્રામ પંચાયત સદસ્યોએ 27 વીઘા જેટલું દબાણ કરેલું હોવાનું બહાર આવતા ગ્રામ પંચાયતે કડકાઈ વાપરી તેમની પાસેથી જમીન ખુલ્લી કરાવી હતી. આમ મોટા ભાગના દબાણકારોને ગૌચર જમીન ખુલ્લી કરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે પેશકદમી દૂર કરવા કાર્યવાહી બંધ કરવા વંથલી તાલુકા વિકાસ અધિકારી હિતેશ વાઘેલાએ આચાર સંહિતા લાગુ પડતા કન્સ્ટ્રક્શનને લગતા વર્ક ઓર્ડર સિવાય સુલેહ શાંતિ જળવાતી ન હોય કે દબાણ હટાવવા કેસમાં પ્રતિબંધ લાગુ પડતો હોય છે, તેથી કાર્યવાહી બંધ રાખવી પડશે અને આચાર સંહિતા લાગુ પડે તે પહેલા વધુને વધુ દબાણ હટે તેવું સરપંચને કહ્યું હોવાનું જણાવ્યું હતું. મારું નામ હિતેશ વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી વંથલી, આખા ગામ વંથલી તાલુકાનું, જ્યાં ગૌચરમાં ઘણા ખરા દબાણો થયેલ હતા, જેનું એ ગ્રામ પંચાયતે ઘણા સમયથી એક ઝુંબેશ ઉપાડેલી હતી અને ઝુંબેશના ભાગરૂપે પંચાયત દ્વારા અવારનવાર દબાણો દાવની નોટિસ આપેલી, જે પૈકી 36 દબાણ દાવ નોટિસ આપેલી, છતાં દબાણ દૂર ન કરતા ગ્રામ પંચાયતે આજે દબાણ દૂર કરવાનો કાર્યક્રમ રાખેલ, જેમાં અમોને, રેવન્યુ સ્ટાફને અને પોલીસ તંત્રને જાણ કરતા અમો તમામ હાજર રહેલ છીએ આજે, અને દબાણ દૂર કરવાનું આજથી ચાલુ કરેલું છે સવારે 10:30 વાગ્યાથી અને અત્યાર સુધીમાં 5 એકર જેટલું દબાણ, 2 એકર જેટલું દબાણ દૂર કરી નાખ્યું છે અને બાકી ચાલુ છે, અને આજ સાંજ સુધીમાં ઘણું ખરું દબાણ દૂર થઈ જાય એ પ્રમાણે પંચાયત કાર્યવાહી આરંભેલી છે.